શહેરમાં મોડી રાત્રે ઉદ્દા વિસ્તારમાં આવેલી શેટી બ્રધર્સ નામની ચાની લારી અને પાનના ગલ્લા પર ત્રણ અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની આ ઘટનામાં એક યુવાનને ઈજા થઈ હતી. સ્થાનિક લોકોએ શૂટરોનો પીછો કરી એકને ઝડપી લઈ પોલીસને હવાલે કર્યો છે, જ્યારે અન્ય બે શાર્પ શૂટર નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. સુરત શહેરમાં ગુનાખોરી આચરનારા બેફામ બની રહ્યા છે અને પોલીસનો જાણે કોઈ ડર ન હોય એ રીતે ખુલ્લેઆમ ગુનાખોરી આચરી રહ્યા છે. આવી જ એક ઘટના શુક્રવારે રાત્રિના સુમારે ઉદના વિસ્તારમાં આવેલી શેટ્ટી ચા સેન્ટર પાસે બની હતી. આ સ્થળ પર સ્થાનિક લોકો એકત્ર થયા હતા ત્યારે મોટરસાયકલ પર આવેલા ત્રણ અજાણ્યા લોકોએ એક યુવાન પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક યુવાનને ઈજા થઈ હતી. ફાયરિંગ કરનારા લોકો ભાગી રહ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ તેમનો પીછો કરી અને ફાયરિંગ કરનારા એકને ઝડપી પાડ્યો હતો, જો કે અન્ય બે યુવાનો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. બનાવ અંગે જાણ થતાં પોલીસ પણ તુરંત ઘટના સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ પર તપાસ કરતા જે દેશી રિવોલ્વરમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે રિવોલ્વર પણ ઘટના સ્થળ પરથી કબજે કરી હતી. હાલમાં પોલીસ દ્વારા આ ફાયરિંગ કોણે કરાવ્યું છે અને તેનું કારણ શું છે તે તમામ મુદ્દાની તપાસ હાથ ધરી છે.